પત્નીઓ દ્વારા પતિ અને સાસરિયા વિરુદ્ધ ખોટી ફરિયાદો કરીને તેમને પરેશાન કરવામાં આવતા હોવાની કચ્છ જિલ્લામાં ઘટનાઓ સામે આવતા આજે અધિક કલેક્ટરને ભુજની જાગૃત સંસ્થા દ્વારા આવેદનપત્ર પાઠવીને આવા કિસ્સાઓમાં કાયદાના તજજ્ઞો પીડિત પતિનો પણ અવાજ સાંભળે અને નિવેદન લે તેવી માંગણી કરવામાં આવેલ છે. આજે કપિલભાઈ મહેતાએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે, જેમાં જણાવ્યા મુજબ હાલના સમયમાં પત્નીઓને પોતાના સાસુ સસરા સાથે ન રહેવું હોય ત્યારે તે ખોટી ફરિયાદો કરીને સાસરા પક્ષમાં પતિને તકલીફો ઊભી કરે છે, ત્યારે આ પ્રકારના કિસ્સામાં હવે કાયદામાં પતિનું નિવેદન લઈને દોષિત સામે પગલાં લેવા જોઈએ, જેથી આવી ખોટી ફરિયાદોના બનાવો બનતા અટકે. કપિલભાઈ મહેતાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે કલેક્ટર્સને આવેદનપત્ર અમે જે પત્નીઓ દ્વારા પોતાના સાસળિયાઓમાં ન રહેવું હોય અને સાસળિયા ઉપર ખોટી ફરિયાદો કરી, પતિ ઉપર ખોટી રીતના માનસિક ત્રાસ આપી, એના મા બાપથી એને અલગ કરવા માટેના જે રીતના કિસ્સાઓ આ સમાજમાં બની રહ્યા છે, ત્યારે એના અનુસંધાનમાં અમે કલેક્ટરશ્રીને અને કચ્છ એસપીને આવેદનપત્ર પાઠવશું. કારણ કે આજે ઘણી બધી પત્નીઓ એવી છે કે ઘરમાં સાસળિયામાં સુખ શાંતિ હોવા છતાં પણ પોતાના પતિની આવક જોઈ અને એ દીકરાને એના મા બાપથી અલગ કરવા માટે કરીને એ પોતે ઘરમાં ગૃહકલેશ ચાલુ કરે, નાના નાની બાબતોમાં સાસુ સસરા સાથે ઝઘડા કરે, પોતાના દીકરીને પત્નીના જ્યારે મા બાપ આવે તો એના માટે શીરો બનાવે અને ઘરમાં જે મા બાપ હોય એને રોટલા પણ ના આપતી હોય, આવી પત્નીઓના અને એના માવિત્રોના વિરોધમાં અમે કલેક્ટરશ્રીને અને એસપીને આવેદનપત્ર પાઠવ્યું છે કે સમાજની અંદર આજે એવા અનેક કિસ્સા છે કે માત્ર પત્નીઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જાય એટલે એની ફરિયાદ તરત જ લેવામાં આવે, પણ પત્ની કે પતિ દ્વારા કે એના માવતર દ્વારા જ્યારે ફરિયાદ કરવામાં જાય તો એની ફરિયાદ લેવામાં નથી આવતી. તો આના પાછળ માત્ર મહિલા છે એના કારણે નહીં, પણ મહિલાઓએ પણ પોતાના સન્માનની વાત, એના સાસળિયાઓને સાસુ સસરાને એના મા બાપ સમજીને રહેવું જોઈએ. એક કહેવત છે કે દીકરી બે ઘર તારે, એક સાસળિયું અને બીજું પિયરિયું, પણ આજની પત્નીઓ માત્ર પોતાના માવતરનો પક્ષ ખેંચે અને સાસળિયાઓની અંદર ખોટા ખોટા નાની નાની બાબતોમાં ઝઘડાઓ કરી, શાક જેવી બાબત હોય, કપડાં જેવી બાબતો હોય કે નાની નાની ઝીણી ઝીણી બાબતોમાં ઝઘડા કરી અને એ દીકરાને એના મા બાપથી અલગ કરવાના જે પ્રયત્નો કરે છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. આવા પત્નીઓ ઉપર અને એના મા બાપ ઉપર પણ પોલીસ ફરિયાદ થવી જોઈએ. જ્યારે પણ એ પત્ની દ્વારા પોલીસ ફરિયાદ કરવા જ્યારે પોતાના પતિના અને સાસરિયાની વિરુદ્ધમાં જાય ત્યારે પોલીસે પણ જે વિસ્તારની અંદર એ પત્ની રહેતી હોય એના આજુબાજુના નિવેદનો લેવા જોઈએ, એની તટસ્થ તપાસ કરી અને ત્યાર પછી એ પતિ ઉપર ફરિયાદ કરવામાં આવે. અન્યથા અનેક એવી પત્નીઓ છે કે જે આજે પતિને ગણકારતી જ નથી અને પોતે બબે ત્રણ ત્રણ સંતાન હોય, ઘણા એવા દાખલાઓ આપણે જોયા છીએ કે ત્રણ સંતાન હોય અને બીજા ભેગી ભાગી જાય તો પતિ પછી પતિ પનવેસર છે તો પતિ ક્યારેક એક થપ્પડ મારે તો એનો કાંઈ દુઃખ લગાડવાનો ન હોય. જો તમે જ આડા રસ્તે જતા હો અને પછી આપણે સાસળિયાઓનો જ પક્ષ વિરોધમાં ફરિયાદ કરીએ એને અમે સખત શબ્દોમાં વખાણીએ છીએ. સાથે સાથે કતાર ગામની અંદર એક નાના દીકરાની વોવે એની સાસુને રોજ મારતી હતી. કતાર ગામ હોય કે પછી રાજકોટનો કિસ્સો હોય, નખત્રાણાનો કિસ્સો આપણો કચ્છનો જોઈએ તો નખત્રાણાના અંદર એક પત્ની જ્યારે રિસાયેલી હતી એને તેરવા માટે એનો પતિ ગયો તો એ પતિને એના પત્ની દ્વારા એના સાળ દ્વારા માર મારવામાં આવ્યો. છેલ્લે એ પત્નીએ દીકરાને લાગી આવ્યું ત્યારે એને ઝેરી ઘટઘટ આવી આ ફાની દુનિયાને છોડવાની અલવિદા કરવાનો એને પ્રયત્ન કર્યો. ત્યારે આપના માધ્યમથી હું એવા પતિઓને એમના માવતરોને પણ કહું છું કે તમે લોકો પણ પોલીસ ફરિયાદ કરો, કારણ કે સમાજની અંદર જો તમે સહન કરશો અને શરમ અનુભવશો તો કાલે આજનો દિવસ જે પત્નીઓ દ્વારા જે ફરિયાદ ખોટીઓ કરવામાં આવે છે એમાં એ લોકોને વેગ મળશે. એટલે આપના નિવેદનથી અને આપના માધ્યમથી ફરી એકવાર હું આવ્યા સાસળિયા ઉપર અને એના પત્નીના જે માવિત્રો છે એના ઉપર ફરિયાદ થવી જોઈએ એવી પણ અમારી માંગ સાથેનું આજનું આવેદનપત્ર અમે પાઠવ્યું છે.